विद्यार्थी मित्रों धोरण 11 कॉमर्स में आप सब विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 11 कॉमर्स में दाखला नंबर 7 श्री अखिलेश नो जुलाई 2015 नो बे खाना वाळो એટલે કે વટાવ અને બે ખાના વાળો દાખલો આપણે જોઈએ દાખલા નંબર 7। તો 2015 જુલાઈ એ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો 2015 જુલાઈ એ બાકી આગળ લાવ્યા બેંકના ખાનામાં 13500 જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એની જમા બાકી આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ પ્રેમલ ને માન વેચ્યો 4950 નો ચેક મળ્યો તો અહીંયા 2 તારીખ 2015 જુલાઈ એ માન વેચ્યો એટલે વેચાણ ખાતે 50 રૂપિયા વટાવમાં 4950 નો ચેક મળ્યો 5000 નો માલ આપણે વેચ્યો અને 50 રૂપિયા વટાવ અને 4950 નો આપણને ચેક મળ્યો 8 તારીખ માલ ખરીદ્યો અને જરૂર રકમનો ચેક આપ્યો છે તો 8 તારીખ જમા બાજુ ખરીદ ખાતે ઉધાર કે બેંક ખાતે જમા એટલે 6000 નો માલ આપણે ખરીદ્યો અને ચેક આપ્યો 10 તારીખ 50 ટાઈમની ચૂકવણી પેટે 5000 નો ચેક ગીતાબેન પાસેથી મળ્યો એટલે ઉધાર બાજુ ગીતાબેન ખાતે વટાવમાં 60 અને 5000 નો ચેક મળ્યો છે આપણને એટલે બેંકના ખાનામાં 5000 ને વટાવના ખાનામાં 60 રૂપિયા આ રાતે આપણે ચેક આપ્યો એટલે ડાબી બાજુ આરાધના ખાતે આપણે આરાધનાને 7015 રૂપિયા આપવાના હતા 15 રૂપિયા વટાવ અને 7000 નો આપણે ચેક આપીએ છીએ એટલે બેંકના ખાનામાં 7000 કાજોલને 16000 નો માલ વેચ્યો તો ઉધાર બાજુ વેચાણ ખાતે ને 16000 નો ચેક મળ્યો એટલે બેંકના ખાનામાં કાજોલને આપણે 16000 નો માલ વેચ્યો અને બેંકમાં ભર્યો 2000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે એટલે બેંકના ખાનામાં ઉધાર બાજુ 25 તારીખ બેંકમાં ભર્યા એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 29 તારીખ પેલો કાજોલનો ચેક નકાર આવ્યો છે તો અહીંયા જે ઉધાર કર્યા હતા આપણે એ કાજોલ ખાતે આપણે અહીંયા જમા કરીશું બેંકના ખાનામાં અહીંયા ઉધાર કર્યા છે એનાથી તદ્દન આપણે વિરુદ્ધ કરવાનું છે તો કાજોલનો ચેક નકાર આવ્યો છે હવે અહીંયા આપણે એનો સરવાળો કરીશું તો વટાવની અંદર 110 રૂપિયા અને બેંકના ખાનામાં 4950 5000 16000 અને 2000 અહીંયા ઉધાર બાજુ જમા બાજુ સરવાળો વધુ છે તો પહેલા આપણે જમા બાજુ સરવાળો કરીશું 4500 વટાવનો સરવાળો 15 અહીંયા 4500 જમા બાજુ સરવાળો વધુ છે અને ઉધાર બાજુ રકમ આપણે બાદ કરીશું તો અહીંયા તફાવત આવશે 14550 ને છેલ્લી તારીખ જુલાઈ મહિનાની 31 બાકી આગળ લઈ ગયા એટલે આ આખરનો ઓવરડ્રાફ્ટ આવશે એ શરૂઆતમાં 13500 હતો એ બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા 14000
500 અને બીજા મહિનાની શરૂઆતમાં 2015 ઓગસ્ટ 1 બાકી આગળ લાવ્યા કૌંસમાં બેંક ઓવરડ્રાફ્ટ 14,550 તો આ પ્રમાણે વટાવને બેંક ખાનાવાળો રોકડ મેળ ખૂબ જ સરળ ભાષામાં આપણે શીખ્યા તો બેંક ઓવરડ્રાફ્ટ બીજા મહિનાની શરૂઆતમાં ઓગસ્ટ 1 ની અંદર આપણે બાકી આગળ લાવ્યા 14,550 હવે આપણે દાખલા નંબર 8 જોઈએ શ્રી નમ્રતાનો ઓગસ્ટ 2015 નો 3 ખાનાવાળો રોકડ મેળ એટલે વટાવ રોકડ બેંક વટાવ રોકડ બેંક અહીંયા આપણે 3 ખાનાવાળો રોકડ મેળ મોસ્ટ ટાઈમ થી વિદ્યાર્થી મિત્રો તો 8મા દાખલાની વાત કરીએ શરૂઆતની રોકડ શિલ્લક 7000 ને બેંક શિલ્લક 6000 તો 2015 ઓગસ્ટ 1 બાકી આગળ લાવ્યા શરૂની રોકડ શિલ્લક અહીંયા 7000 છે અને બેંક શિલ્લક 6000 કે ઉધાર બાજુ રોકડ શિલ્લક અને બેંક શિલ્લક હોય તો અહીં ઉધાર બાકી આવશે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રોકડ ખરીદી 6000 અને રોકડ વેચાણ તો અહીંયા વેચાણ ખાતે 3 તારીખ અહીંયા આપણે 7000 નું રોકડ વેચાણ કર્યું છે એટલે ઉધાર બાજુ ને ખરીદી જમા બાજુ ખરીદ ખાતે રોકડ ખરીદી છે 6000 એટલે રોકડના ખાનામાં રોકડ જાય છે એટલે જમા બાજુ રોકડ ખરીદી જમા બાજુ ને રોકડ વેચાણ ઉધાર બાજુ અહીંયા રોકડ જાય એટલે જમા અહીંયા રોકડ આવે એટલે ઉધાર 5 તારીખ બેંકમાં ભર્યા હતા જથ્થો લેવા છે 5 તારીખનો વિદ્યાર્થી મિત્રો બેંક ખાતે ઉધાર 5000 તે રોકડ ખાતે 5000 તો બેંકમાં આપણે 5000 રૂપિયા ઉધાર કરીશું ખાતામાં જથ્થો અને વિગતમાં રોકડ ખાતે હવે બેંકમાં ભર્યા છે એટલે બેંકમાં ઉધાર ભર્યા રોકડ ખાતે જમા ખાતામાં જથ્થો તારીખ 5 વિગતમાં લખીશું બેંક ખાતે તો બેંકમાં ભર્યા 3000 રૂપિયા તો 3000 રૂપિયા અહીંયા જમા કરીશું અને 3000 રૂપિયા બેંકમાં આપણે ઉધાર કરીશું ધંધામાં વધુ નાણાંની જરૂરથી 8% વ્યાજની 5000ની પ્રભુ પાસેથી લોન લીધી એટલે રોકડ આવે તો ઉધાર બાજુ પ્રભુની લોન ખાતે અહીંયા આપણે 5000 ની લોન લીધી છે એટલે રોકડ આવે એટલે રોકડના ખાનામાં 5000 રોકડ ખાતે ઉધાર તે પ્રભુની લોન ખાતે 8 તારીખ 3000 નો 10% રોકડ વટાવે માનસીને માર વેચ્યો અને જરૂર રકમનો ચેક મળ્યો તો 8 તારીખ માર આપે વેચ્યો છે કે ઉધાર બાજુ વેચાણ ખાતે 3000 ના 10% રોકડ વટાવ આવશે 300 અને ચેક મળ્યો એટલે બેંકના ખાનામાં 2700 રૂપિયા 3000 નું માલ 10% રોકડ વટાવે વેચ્યો છે એટલે વટાવના ખાનામાં 300 અને બેંકના ખાનામાં 2700 રૂપિયા 10 તારીખ 7000 નું માલ દ્રીજ પાસેથી ખરીદ્યો 50% રકમ રોકડેથી ચૂકવી તો 10 તારીખ ખરીદ ખાતે હવે આપણે અહીંયા 7000 નો માલ વેચ્યો છે જેમાં 50% જ આપણે રોકડમાં ચૂકવી છે એટલે 7000 માં 50%
જે 3500 રૂપિયા નો માલ આપણે ખરીદ્યો છે 7000 નો માલ ખરીદ્યો છે માંથી 50% રકમ આપણે ચૂકવી છે તો જે રકમ ચૂકવવામાં આવી એની નોંધ કરી છું 50% ની 12 તારીખ પગારના 3000 મજૂરના 500 સ્ટેશનરીના 200 ચેકથી ચૂકવ્યા તો અહીંયા ચેકથી ચૂકવો છો એટલે પગાર ખાતે આપણે પગાર ચૂકવ્યો છે 3000 ચેકથી ચૂકવો એટલે બેંક ખાતામાં ફરીથી આપણે 12 તારીખ મજૂરી ખાતે એક પણ રકમ ચેકથી ચૂકવો છો એટલે બેંકના ખાતામાં 500 રૂપિયા અને સ્ટેશનરીના 200 રૂપિયા તો ફરીથી 12 તારીખ સ્ટેશનરી ખાતે ચેકથી ચૂકવો છો એટલે બેંકના ખાતામાં 200 રૂપિયા તો અહીંયા જાવક બાજુ નોંધ થશે 14 તારીખ કમિશનના 1000 અને દલાલીના 500 રોકડા મળ્યા તો રોકડ ખાતે ઉધાર થશે અહીંયા તો કમિશન ખાતે ઉધાર બાજુ અને રોકડના ખાનામાં કમિશન મળ્યું છે આપણને 1000 તો રોકડના ખાનામાં 1000 ફરીથી 14 તારીખ દલાલી મળી છે રોકડમાં તો દલાલી ખાતે રોકડના ખાનામાં 500 રૂપિયા એટલે કમિશન અને દલાલીના અને રોકડા મળ્યા છે 16 તારીખ બેંકે 100 રૂપિયા સિલકના સિલક પરના વ્યાજ કટે જમા કર્યા છે તો આપણે ઉધાર કરીશું બેંકના ખાનામાં નોંધીશું 100 રૂપિયા અને વિગતમાં બેંક વ્યાજ ખાતે બેંક જમા કરે તો આપણે બેંક અહીંયા ઉધાર કરીશું 100 રૂપિયા અને બેંક વિગતમાં લખીશું બેંક વ્યાજ ખાતે હવે 17 તારીખ બેંકમાંથી વીજળી ખર્ચ માટે ઉપાડેલા જથ્થો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો વીજળી ખર્ચ માટે ઉપાડ્યા તે ઉપર ખાતે ઉધાર એ બેંક ખાતે જમા વીજળી ખર્ચના આપણે 2000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા કે જથ્થો વ્યવહાર ઉપર ખાતે રોકડના ખાનામાં ઉધાર બાજુ ખાતામાં જથ્થો અંદર લખીશું બેંક ખાતે તારીખ 20 જમા બાજુ 20 તારીખ બેંક ખાતું જમા છે તો બેંકના ખાનામાં 2000 જમા કરીશું ખાતામાં જથ્થો તો વિગતમાં લખીશું રોકડ ખાતે તો આ પ્રમાણે જથ્થો વ્યવહારની બંને બાજુ નોંધ થશે તો વિદ્યાર્થી મિત્રો આ 5 તારીખનો વ્યવહાર પણ જથ્થો છે અને 20 તારીખનો વ્યવહાર પણ બંને બાજુ નોંધ થશે 3 ખાના વાળા રોકડ મેળવવા હવે વીજળી ખર્ચ ઉપાડ્યા છે એ 17 તારીખનો વ્યવહાર છે તો 17 તારીખમાં આ જથ્થો વ્યવહાર થશે અને ત્યારબાદ 20 તારીખ તો 20 તારીખની અંદર 1000 રૂપિયા વીજળી ખર્ચના ચૂકવ્યા અને અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા તો 20 તારીખમાં આપણે વીજળી ખર્ચ ચૂકવીએ છીએ એટલે વીજળી ખર્ચ ખાતે તે રોકડ ખાતે જમા ફરીથી 20 તારીખ અંગત વપરાશ માટે એટલે ઉપાડ ખાતે તે રોકડ ખાતે એટલે રોકડ એટલે અહીંયા અંગત વપરાશ માટે આપણે લઈ ગયા એટલે ઘરે લઈ ગયા રોકડના ખાનામાં 2000 અને વિગતમાં લખીશું આપણે ઉપાડ ખાતે 22 તારીખ પાર્થની માલ વેચ્યો 10% લેખે રોકડ વટાવ બાદ કરી જરૂર રકમનો ચેક મળ્યો તો 22 તારીખમાં માલ આપે વેચ્યો છે એટલે વેચાણ ખાતે 5000 ના 10% 500 રૂપિયા એ
રોકડ અકાઉન્ટ છે અને બાકી નો ચેક મળે છે એટલે બેંક ના ખાના માં 4500 આ પાર્ટ નો ચેક નકારાયો છે વિદ્યાર્થી મિત્રો તો જે નોંધ આપણે કરી છે એનાથી તદ્દન વિરોધ કરીશું 25 તારીખ પાર્ટ ખાતે અહીંયા બતાવ જમા છે તો આ ઉધાર છે તો આ જમા કરીશું અને બેંક માં પણ આપણે 45 જગ્યાએ નોંધ કરી છે એનાથી તદ્દન વિરુદ્ધ નોંધ કરીશું અને વિગતમાં લખીશું ચેક નકાર તો એનાથી આપણે તદ્દન વિરુદ્ધ આમ નોંધ કરવાની છે બંચરીને ને એટલે જૂના દેવા પેટે ચૂકીવા એટલે જાવક બાજુ બંચરી ખાતે આપણે 100 રૂપિયા દેવાના છે તો વટાવના ખાનામાં 50 રૂપિયા અને બાકીનો 60-50 નું આપણે ચેક આપીએ છીએ એટલે બેંકના ખાનામાં 6050 ગોપી એ શબ્દ હોય એટલે આવક ગણા છે ગોપી એ તેના દેવા પેટે 2040 ના દેવા પેટે 2000 રૂપિયા આપ્યા છે તો રોકડ ખાતે એટલે અહીંયા ગોપી ખાતે જમા આવશે વિગતમાં આપણે ગોપી ખાતે વટાવમાં 40 રૂપિયા અને રોકડના ખાનામાં 2000 કે રોકડ ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર તે ગોપી ખાતે જમા એટલે ગોપી એ 2040 ના દેવા પેટે આપણને ચૂકી આવ્યા અને છેલ્લો છે વ્યવહાર ગોપી 5000 હાથ ઉપર રાખી વિદ્યાર્થી મિત્રો હાથ ઉપર રાખવાના છે તો આપણે અહીંયા એની તમારે ગણતરી કરવી પડશે હાથ ઉપર રાખવા એટલે છેલ્લી બાકી 5000 હોવી જોઈએ તો આપણે કેટલા વટાવનો સરવાળો કરીશું અહીંયા 840 અહીંયા વટાવનો સરવાળો 550 આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉધાર બાજુ રોકડનો સરવાળો કરીશું તો આવક બાજુ આવક અને જાવક તો આવક બાજુ આપણે અહીંયા સરવાળો કરીશું રોકડનો તો આવક બાજુનો સરવાળો 24500 આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવક બાજુનો સરવાળો હવે એમાંથી 6 ને 3 12 12 13 14 અને જાવક બાજુનો સરવાળો છે 14500 એટલે આપણે પહેલા આપણે અહીંયા ગણતરી કરીશું ઉધાર બાજુ સરવાળો 24500 છે અને જાવક બાજુનો સરવાળો 3 ને 3 6 3 9 ને 12 ને 13 14 500 તો આવકમાંથી આપણે જાવક બાદ કરીશું તો આપણી પાસે 10000ની રોકડ શિલ્લક વધે છે હવે 10000 માંથી તમારે 5000 રૂપિયા આપણે હાથ પર રાખવાના છે તો એ બાદ કરીશું હાથ પર રોકડ તો બાકીના 5000 જે છે એ વધારાની રોકડ આપણે બેંકમાં ભરવી વધારાની રોકડ બેંકમાં ભરવી તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વધારાની રોકડ બેંકમાં ભરીશું તો એ રકમ વ્યવહાર થશે 31 તારીખ બેંક ખાતે ઉધાર 5000 તે રોકડ ખાતે જમા 5000 તો બેંકમાં આપણે અહીંયા 5000 રૂપિયા ઉધાર કરીશું ખાતામાં જોકો તારીખ 31 વિગતમાં બેંક ખાતે વધારાની રકમ આપણે બેંકમાં ભરી છે અને રોકડમાં આપણે જમા કરીશું 5000 ખાતામાં જોકો તારીખ 31 વિગતમાં લખીશું બેંક ખાતે 5000 રૂપિયા વધારાના બેંકમાં ભરવાના છે અને ત્યારબાદ બાકી આગળ લઈ ગયા 5000 રૂપિયા છેલ્લે આપણે
રોકડ છેલ્લા 10000 વધે અને હાથ પર રોકડમાંથી બાદ કરી પછી વધારાની રોકડ આપણે બેંકમાં ભરવાની એટલે બેંક ખાતે ઉધાર અંદર આવશે રોકડ ખાતે અને અહીંયા રોકડ ખાતે તો અંદર આવશે બેંક ખાતે હવે આપણે બેંકનો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો તો ઉધાર બાજુ બેંકનો સરવાળો અહીંયા 21300 અહીંયા પણ 21300 માંથી આ રકમ આપણે બાદ કરીશું તો અહીંયા તફાવત આવશે 5050 જે બેંક શિલ્લક કહેવાશે અને 5000 રોકડ શિલ્લક ગણાશે હવે આપણે બીજા મહિનાની શરૂઆતમાં ઓગસ્ટ પછી 2015 સપ્ટેમ્બર 1 બાકી આગળ લાયા રોકડના ખાનામાં 5000 અને બેંકના ખાનામાં 5050 તો એ આપણે બીજા મહિનાની શરૂઆતમાં બાકી આગળ લઈ ગયા 5000 અને 5050 તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ત્રણ ખાનાવાળો રોકડ મેળ જે રીતે આપણે આગળ બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર થયો છે એ જ પ્રમાણે આ ત્રણ ખાનાવાળા રોકડ મેળ આ રીતે તૈયાર થશે તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 8 જે ત્રણ ખાનાવાળા રોકડ મેળ અને બે ખાનાવાળો રોકડ મેળ આપણી પરીક્ષામાં પૂછાય છે તો ધ્યાનથી આપણે અભ્યાસ કરીશું આપણને ખૂબ જ સરળતાથી દાખલાઓ આવડશે જય સ્વામિનારાયણ